નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને બધા? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિજ્ઞાનના વિડીયોની અંદર પ્રકરણ 10 સજીવોમાં શ્વસન, માણસો સિવાય પણ કેટલાક સજીવોનું જે શ્વસન કરવાની જીવનશૈલી છે એની અનુકૂલનો વિશે આપણે ભણ્યા. હવે આજે આપણે પ્રકરણ 11 નો અભ્યાસ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. તો પ્રકરણ 11 જેનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પ્રાણીઓ એટલે આપણે ચોપગા પ્રાણીઓ અલગ અલગ હોઈ શકે છે એ, અને વનસ્પતિ પ્રાણીઓની અંદર મનુષ્યનો પણ સમાવેશ થાય છે. અને વનસ્પતિ જે આપણે ઘણી બધી ઉપયોગી છે, વહન એટલે એની અંદર જે અલગ અલગ વસ્તુઓનું ભ્રમણ જીવન ઉપયોગી છે. જેમ કે પહેલા તો આપણે લોહીનું ભ્રમણ આખા શરીરમાં અને વનસ્પતિની અંદર એના હરિતદ્રવ્યો હોય એનું બધાનું ભ્રમણ કેવી રીતના થાય છે, એના સાથે જોડાયેલા અંગો અને અવયવોનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો, તૈયાર છો બધા બાળકો? તમે તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 121 ઉપર જોશો તો તમને આ પ્રકરણ આપેલું છે. અને પહેલા એક આખા માનવ દેહે એક આપેલો છે એના આંતરિક જે રચનાઓ છે એ તમને બતાવી છે. તો થોડુંક આપણે એનું સ્પષ્ટીકરણ જોઈએ તો આપણને આગળનું બધી વસ્તુઓ જે એનું અમુક મુદ્દાઓ છે એ સમજવામાં સરળ રહે. તો પહેલા આ જે માનવ શરીરની રચના છે એનામાં તમને અલગ અલગ લાલ રંગ અને નેવી બ્લુ, ઘાટો બ્લુ કલરનું તમને આખું કંઈક બતાવવામાં આવ્યું છે. તમે તેમ કહેશો, મિસ હા, આ બધું લીટીઓ જેવું છે. તો આ આપણું શરીરની અંદર જે બધી વસ્તુઓ, જે અવયવો છે એ વહન કરે છે, કાંઈક ને કાંઈક વસ્તુઓને ગતિ આપે છે. લઈ જવાનું, વહન કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ જાવ કરવી એમ. તો એનામાં તમને ખબર હશે કે પહેલા તો આપણું લોહીનું આ વહન આપણા આખા શરીરમાં સતત થતું હોય છે. જો ઘણી વખત આ લોહીનું જે વહન છે, પરિવહન કહેવાય, પરિભ્રમણ કહેવાય, બંધ થઈ જાય તો આપણને અટેક, હૃદય સુધી ના પહોંચે લોહી તો આપણે એમ કહીએ ને આને અટેક આવ્યો, તો એવા બધા ઘણા ખરાબ પરિણામો આવે છે. તો આપણું આ જે ચિત્ર છે તો એ પરિવહન તંત્રનું છે. અને એની અંદર તમને જે લાલ રંગ બતાવ્યો છે ને, જુઓ બધા, આ લાલ રંગ જે છે એ લાલ રંગ છે એ ધમની, આપણે અહીંયા કહ્યું છે કે ધમની શબ્દ, આ એક આપણો આંતરિક જે પરિવહન માટેનું જરૂરી અવયવ છે એને ધમની કહેવાય છે. અને હવે તમને જે બ્લુ રંગ બતાવે છે, ઘાટો બ્લુ એકદમ જાંબલીથી ડાર્ક જાંબલી, એ શીરા કહેવાય. આ આપણા શરીરના જરૂરી જે નસો છે, ટૂંકમાં નસો કહીએ આપણે, કે આ લોહી પહોંચાડ્યા કરે છે આખા શરીરને, તો શીરા અને ધમની. અને જે અહીંયા આપણે આપણા જે હૃદય કહીએ, આપણે કેરી ખાઈએ અને એના પાછળ જે ઘોંટલી બસતી હોય ને એવું ઉપરથી એવું દેખાય છે એમ, તો એના જેવું આ હૃદયની રચના છે. તો એ બધા કેવી રીતના કાર્યો કરે છે આપણને આ ઝાડના કોઈક પાનખર થયેલું કોઈ વૃક્ષ હોય ને એવી રીતના આપણને બતાવે છે કે પાંદડા બધા ખરી ગયા હોય, પણ વાસ્તવમાં આપણી આ શરીરની આંતરિક રચના છે જેના શીરા ધમનીઓ જોડાયેલી છે. આપણે એને આપણી દેશી ભાષામાં ઘણી વખત નસો પણ એમ કહેતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે એનો અભ્યાસ કરીએ. આપણે આ પ્રકરણની અંદર ઘણું બધું આપ્યું છે ડિટેલ્સમાં, પણ આપણે આપણા વિડીયો મારફતે ભણીએ છીએ એટલે ગયા વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું એમ જરૂરી જે મુદ્દાઓ છે એ મેં હાઇલાઇટ કર્યા છે, એનો આપણે અભ્યાસ કરીએ તો આપણે ટૂંકમાં પણ સારી રીતે બધી સમજૂતી મેળવી શકીએ. તો અહીંયા તમે જોશો કે તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો. આપણા શરીરની અંદરની આપણે રચના જોઈ શકતા નથી, તેઓ આ જ બધા કાર્યો, પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. તો એમને પહેલેથી જ ક્લિયર કરી દીધું કે આપણે જે ઉપર આપણા હાથ છે, આપણું અહીંયા પેટનો ભાગ છે, તો આપણે ઉપર ખાલી ચામડી જોઈ શકીએ છીએ, બાહ્ય દેખાવ જોઈ શકીએ છીએ, પણ આંતરિક એના તંત્ર જે કાર્ય કરે છે એનું આપણે એવી રીતના ભણવાના છીએ જે આપણે નરી આંખે જોઈ નથી શકતા. તો હવે પહેલો આપણો એક મુદ્દો છે કે પરિવહન તંત્રની અંદર, તો આ આખું પરિવહન તંત્ર છે એનામાં મેઇન મુખ્ય ભૂમિકા આપણું બ્લડ સર્ક્યુલેશન છે. તો એનું રુધિર, બરોબર છે. હવે રુધિર વિશે અહીંયા વાત કરવામાં આવી છે કે લોહી જો ઘણી વખત વહી જાય, લોહી બને નહીં તો આપણને ઉપરથી બોટલ ચડાવવી પડે છે. તો આપણને બધાને ખ્યાલ છે કે લોહી કેટલું જરૂરી છે આપણા જીવવા માટે, આપણા સારા એવા વિકાસ માટે. તો અહીંયા તમને
જે બ્લડની વાત કરવામાં આવી છે કે રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. જો લોહી છે એ બધા પાચિત ખોરાકના ઘટકોનું જે નાના આંતરડાથી શરીર ઉપર એનું વહન કરે છે, પછી એનામાંથી તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. આ જે રુધિર છે જે હિમોગ્લોબિન છે આપણા શરીરનું, એ કેટલું જરૂરી કાર્ય કરે છે, જે આવજાવ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. ને આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણો જે અમુક કલાક પછી આપણો ખોરાક બધો પચી જાય છે, પછી એને ઉત્સર્ગ દ્રવ્યો એટલે વધારાના જે દ્રવ્યો છે એનો એ નિકાલ કરવામાં પણ એ કાર્ય પોતાની ભૂમિકા ભજવે છે. હવે આપણે ઘણી વખત આપણને તાવ આવતો હોય, આપણે લોહી રિપોર્ટને કરાવતા હોય ત્યારે આ બધા શબ્દો આપણે જો પેજ નંબર 122 ઉપર આપણને સરસ માહિતી આપી છે કે રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ પ્લાઝમા કહેવાય છે. આપણે પ્લાઝમા શબ્દ હમણાં બહુ જ છે, પ્લાઝમા થેરપી છે ને, કોરોના દર્દીઓ જ્યારે સારા થઈ જાય, એનો રિકવરી થઈ જાય, પાછા હતા એવા જ બની જાય એટલે કે સ્વસ્થ બની જાય, ત્યારે એની લોહી છે બીજાને ચડાવવામાં આવે ને એને પ્લાઝમા થેરપી કહે છે. તો આપણે તો એના જે ઇંગ્લિશ નામથી વાકેફ છીએ પણ એને રુધિર રસ કહેવામાં આવે છે. હવે છે રક્તકણ. તો આપણા જ્યારે લોહીના રિપોર્ટ બને ત્યારે RBC એવો એક શબ્દ લખેલો હોય ને એના સામે આપણા એના ટકાવારી જે હોય ને એનો નંબર લખેલા હોય છે. તો આ બધું એક વૈજ્ઞાનિક આપણે દ્રષ્ટિકોણ પ્રમાણે મેડિકલ સાયન્સ સાથે આપણું આ બધું જોડાયેલું છે. તો રક્તકણ શું છે? તો એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. આ બધા લાલ રંગના હોય આપણા શરીરની અંદર જે લોહીમાં અલગ અલગ પ્રકારના જે કણ હોય એમાં જે લાલ કણ હોય એને RBC રક્તકણ કહે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિન વગર આપણા શરીરની અંદર જે અમુક નસો છે એનામાં ઓક્સિજન આપણે પહોંચાડી શકતા નથી. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. જો આપણને આ વાતની ખબર ના હોય પણ આપણો આ પાઠની અંદર આપણે આ સમજી શકીએ છીએ. હવે છે રુધિરમાં શ્વેત કણો, વ્હાઇટ કણ હોય ને એ, તો એને આપણે ઇંગ્લિશની અંદર જો રિપોર્ટ હોય આપણી પાસે તો આપણે જોઈ શકીએ છીએ કે WBC લખેલું હોય પણ આવેલા છે વ્હાઇટ કણ જે હોય જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. આપણા શરીરની અંદર કોઈ ખરાબ વાયરસ આવી જાય તો આ જે સફેદ કણો છે એના રક્ષકો કહેવાય, સૈનિકો કહેવાય, આપણા શરીરને એના સામે લડત આપે છે અને ભગાડી દે છે. હવે રુધિર ઘંટાવાની ક્રિયા, જો બીજા પણ શરીરની અંદર કેટલા કણો છે તો એનામાં છે કે રુધિર ઘંટાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને ત્રાક કણો કહે છે. અને આપણે એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે એનાથી પણ વાકેફ છીએ, એને કહેવાય છે પ્લેટલેટ્સ કહેવામાં આવે છે. કયા તાવમાં આ બધું પ્લેટલેટ વધુ ને ઓછું થતું હોય છે? હા, ડેન્ગ્યુ તાવ હોય ને ત્યારે ઘણી વખત આપણા પ્લેટલેટની જે ઓલી ટકાવારી હોય વધઘટ થાય એટલે એનો રિપોર્ટ કેવો આવે? ડેન્ગ્યુ પોઝિટિવ. તો આ બધા શરીરના આપણા શરીરને સાજા રાખવા માટેના મુખ્ય કણો છે. એનામાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણનો સમાવેશ થાય છે. હવે આપણે નવો પોઈન્ટ છે રુધિર વાહિનીઓ. વાહિનીઓ એટલે આવજાવ કરતી કોઈ પણ વસ્તુ જે હોય ને એનું માધ્યમ બનતી હોય એને કહેવાય વાહિની. લઈ જવા, રુધિર લઈ જવા માટે જે જોડાયેલું હોય, તો આપણા શરીરની અંદર ઘણી બધી આવી રુધિર વાહિનીઓ છે. તો અહીંયા આપણને કીધું છે કે રુધિર હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય, જેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ ધમની અને શીરા શરીરમાં આવેલી હોય છે. લોહીને લઈ જવાનું અને પાછું આમને આમ ફરતા રાખવાનું કામ નસો કરે છે. આપણે દેશી ભાષામાં જેને નસ કહીએ છીએ એને વિજ્ઞાન ધમની અને શીરા નામ આપે છે, જેને આપણે અલગ અલગ કલર વડે ચિત્રમાં સમજ્યા. તો મેન આ પાઠની અંદર આપણે હવે આ ધમની અને શીરાનો પણ આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે ધમની. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે અને રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે આપણને એનામાં અહીં આપણને એક ચિત્ર આપ્યું છે આવી રીતના એક હાથથી બીજા હાથની અહીંયા આપણે જે કાંડામાં નસ હોય ને એને ધબકારા જોવાનો, એટલે એને ઘણી વખત તમે ડોક્ટર પાસે જશો ને તો એ ડોક્ટર તમારું એને ધબકારા જોશે, નાડીના ધબકારા, નાડીવેદ જે કહેવાય ને એ ટાઈપના નાડીના
ધબકાર, તો આનામાંથી જે એની જે આવા જવાની ઈ ધડક ધડક થતું હોય ત્યારે એના ઉપરથી એનું વ્યક્તિ સ્વસ્થ છે કે કેવી રીતના છે એ આપણે જાણી શકીએ છીએ. અને દરેક વ્યક્તિનું આ બધું જે છે આપણે એના હૃદયના ધબકારા, એના નાડીના ધબકારા કેટલા હોવા જોઈએ એના માટેનું એક કોષ્ટક આપ્યું છે. તો અહીંયા તમને એક બોક્સ આપ્યું છે, એનામાં તમે અલગ અલગ તમારા સહપાઠીઓના ધબકારા, નાડીના ધડમ ધડમ જે થતું હોય, તમે તમારી નસને જ પકડીને તમે એવું મહેસૂસ કરી શકશો. તો એ કેટલા હોઈ શકે, અંદાજે 70 અને 80ની વચ્ચે હોય છે. હવે આપણે અહીંયા શીરા, ધમની અને શીરા એનો અભ્યાસ કરવાના છીએ. તો શીરાનો વારો આવ્યો છે કે શીરા એ એક રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. અને શીરાની દિવાલ પાતળી હોય છે, શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. ઘણી વખત હૃદયમાં લોહી ના પહોંચે એટલે આપણે શું કહીએ કે હૃદય રોગનો હુમલો ઉપડ્યો. તો આ બધા જે એની રુધિરવાહિનીઓ છે એ એને હરતી ફરતી રાખવાનું કાર્ય કરે છે. તમને પરિવહન તંત્રની અંદર એક અહીંયા આકૃતિ આપી છે, પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ, એ તમે જોઈ શકો છો કે આ હૃદય છે, હૃદયની ઉપર આ ફેફસા છે, પછી અહીંયા કણે ફુફ્સીય ધમની, બરોબર છે. હવે પાછળ અહીંયા કણે આ ધમની છે એનો આ બાજુ જાય છે, ફેફસા બાજુ લોહી જતું હોય, અને પછી અહીંયા ડાઉન એરો કર્યો છે. તો અહીંયા કણે આપણે કીધું છે કે ફુફ્સુષીય શીરા, પછી અહીંયા ધમની બતાવી છે, અહીંયા શીરા બતાવી છે, અને રુધિર કેશિકાઓ અલગ અલગ જેની નસો જોઈન્ટ થયેલી છે એ બધું બતાવ્યું છે કે આની અંદર આવી રીતના ધમની અને શીરા કેટલો મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે અહીંયા હૃદય, જે હૃદય છે એના વિશેની આપણને એક માહિતી આપી છે. તો આપણે એ પણ સમજીએ કે હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. હૃદય એ ઉદર ગુહામાં આવેલું છે અને આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી આપણે આમ વાળીને એનું આખું એનું કહ્યું છે કે તમારું એનું કદ કેટલું છે. તો તમારા હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, એટલે આપણે ટાઈટ કરીને આમ આપણો હાથ વાળીએ તો આપણી મુઠ્ઠી જેટલું આપણું હૃદય હોય છે. હવે પેજ ટર્ન કરશો તો 124 નંબરના પેજ ઉપર તમને કીધું છે કે જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય. તો આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે, ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો. ઉપરના ભાગમાં છે એ કર્ણ યાદ રાખવાનું કે માથા ઉપરના જે ભાગ, અને પછી નીચે જે છે એને ક્ષેપકો, જે આપણે આકૃતિમાં પણ બતાવ્યા છે. આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી. આવી રીતના આપણને અહીંયા એક સરસ મજાની આકૃતિ આખી બતાવી છે કે આપણું જે હૃદય છે એની એક મોટી ઝૂમ કરીને આકૃતિ છે. હવે એનામાં એને એમ કીધું છે કે ઉપરની બાજુ એના કર્ણક છે અને નીચેની બાજુમાં ક્ષેપક છે. તો પહેલા તો આપણે એ જોઈએ, ડાબું કર્ણક આપણો ડાબું અને આ બાજુ જમણું, પછી આ બંને કેવી રીતના છે, એના ઉપર જે શીરાઓ આવેલી છે. અહીંયા આપણને એમ કીધું છે કે આ જે છે ઉપર આમ બે જે ડિઝાઇનો જેવી દિવાસળી જેવી દૂરથી દેખાય છે એને આપણે કહેશું કે ફુફ્સીય શીરા. અહીંયા પાછી એ જ વસ્તુ છે કે મહાશીરા છે, મહાધમની છે, ફુફુપ્સીય ધમની પણ છે, ફુફુપ્સીય શીરા પણ છે, અહીંયા જમણું કર્ણક છે. આવી રીતના આ અલગ અલગ શરીર આખું આપણું જે હૃદય છે એ આપણને ઝૂમ કરીને અહીંયા સરસ મજાની માહિતી આપણે સમજી શકીએ, એના માટેનું ચિત્ર આપેલું છે. તો આપણું જે હૃદય છે કેવી રીતના ધબકારા લે છે, કેવી રીતના આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો એ ધબકારા આપણા કેટલા હોવા જોઈએ, એ બધી વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો બધા.